ચાલો વિદ્યાર્થી મિત્રો આર્યમ એજ્યુકેશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ નંબર 5 હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ માં સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 4 સુધી વાત કરી હતી. 5 નંબર અને 6 નંબર પ્રશ્ન ધ્યાનમાં લેવાનો નથી 5મો અને 6ઠા માટે, પણ પ્રશ્ન 7 ની અંદર એવું કીધેલું છે કે પ્રશ્ન 5 અને 6 માં આપેલ વિગતોના આધારે ચોખ્ખા નફાના ગુણોત્તર ની ગણતરી કરો. તો આપણે ચોખ્ખા નફાનો ગુણોત્તર આપણા અભ્યાસક્રમમાં ઓલરેડી એટલે 5મા નંબરના દાખલાની રકમ આપણે 7 નંબરના પ્રશ્ન માટે ધ્યાનમાં લેવાની. તો જોઈએ પહેલા 5 નંબરની ખાલી રકમ જ ધ્યાનમાં લેવાની, કામગીરી ગુણોત્તરનો દાખલો ગણવાનો નથી. તો બિન કામગીરી અન્ય ખર્ચા એપાસ 35, કસારો આપ્યો 47,000, વહીવટી ખર્ચા 75,000, વેચાણ 6,00,000, કરવેરાનો દર 30%, વ્યાજ ડિવિડન્ડની ઉપજ 45,000, વેચાણ ખર્ચા 22,000, વેચેલ માલની પડતર 3,25,000 અને નાણાકીય ખર્ચા 85,000. તો ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર કરવેરા પછીનો ચોખ્ખો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કરવેરા પછીનો ચોખ્ખો નફો ભાગ્યા વેચાણ ચોખ્ખું વેચાણ ગુણ્યા 100 એની કિંમતો મૂકવા માટેની લીટી છોડી દઈએ. હવે કામગીરી ખર્ચાઓમાં વહીવટી ખર્ચા પ્લસ વેચાણ ખર્ચા પ્લસ કસારો, તો વહીવટી ખર્ચાએ પાસે 75,000, વેચાણ ખર્ચાએ પાસ 52,000 અને ઘસારો આપ્યો 48,000. એટલે આપણે કામગીરી ખર્ચા આ ત્રણેયનો સરવાળો કરશું એટલે 1,75,000. ચાલો હવે આપણે કરવેરા પછીનો નફો શોધવા માટે જે નફા નુકસાનનું પત્રક બનાવતા હતા એ પ્રમાણે વેચાણ આપ્યું છે 6,00,000 પ્લસ બિન કામગીરી અન્ય આવકો વ્યાજ અને ડિવિડન્ડની ઉપજ આપીશ તમને 45,000, એ ઉમેરીએ એટલે 6,45,000 કુલ આવક થઈ, કુલ ઉપજ થઈ, એમાંથી ખર્ચાઓ બાદ કરીએ તો વેચેલ માલની પડતર તમને આપેલી 3,25,000. કામગીરી ખર્ચા 1,75,000. નાણાકીય ખર્ચા તમને આપેલા 85,000 અને બિન કામગીરી ખર્ચાની અંદર અન્ય બિન કામગીરી ખર્ચા 35,000 આપેલા. આ ત્રણેયનો સરવાળો કર, ચારેયનો સરવાળો કરો તો 3,25 ને 1,75 એટલે 4 ને 1, 5 અને 85 ને 15 એટલે 6,20,000. કુલ ખર્ચાનો ટોટલ 6,20,000. તો કુલ વેચાણની જે આવક હતી 6,45,000, એમાંથી 6,20,000 બાદ કરીએ એટલે 25,000 જે તફાવત આવ્યો એને કરવેરા પહેલાનો નફો કહેવાય. હવે કરવેરાનો દર તમને 30% આપેલો, તો 25 તેરી 75,000. 25,000માંથી 75,000 કરવેરા બાદ કરીએ તો કરવેરા પછીનો નફો 17,500. કરવેરા પછીનો નફો 17,500. ઓકે, વેચાણમાં આવકો ઉમેરવાની એટલે કુલ ઉપજ મળી, એમાંથી ખર્ચાઓ બાદ કરશો એટલે કરવેરા પહેલાંનો નફો આવશે. એમાંથી 30% લેખે કરવેરા બાદ કરીએ એટલે કરવેરા પછીનો નફો આવ્યો 17,500. તો એને સૂત્રમાં મૂકીએ, 17,500 ભાગ્યા વેચાણ આપ્યું 6,00,000 ગુણ્યા 100 કરો, ચાલો હવે 175ને 60થી ભાગાકાર કરો એટલે કેટલો ભાગાકાર આવે એ જણાવો. કેટલા? 2.92%. આ થયો ચોખ્ખા નફાનો ગુણોત્તર
પ્રશ્ન નંબર 7 માં પહેલો જે 5મા નંબરના પ્રશ્નના આધારે ચોખા નફાનો ગુણોત્તર હવે પ્રશ્ન 6 ની અંદર પણ ચોખા નફાનો ગુણોત્તર શોધવાનો તો 6 ની રકમ જો ધ્યાનમાં આવે જણાઈ પૂછ 39 લાખ વપરાયેલ કાચા માલની પડતર 25 લાખ વેઈ જણાઈ પૂછ 75000 અકસ્માતથી થયેલ નુકસાન 40000 ઘસારા સહિતના કારખાના ખર્ચા 50000 મજૂરી 2 લાખ વહીવટી ખર્ચા 175000 લોનનું વ્યાજ 60000 રોકાણ પર મળેલ ડિવિડન્ડ 1 લાખ અને કરવેરાનો દર 30%. ચાલો તો સેમ ગયા દાખલામાં કરેલું એ જ રીતે કામ કરીએ તો ચોખા નફાનો ગુણોત્તર બરાબર કરવેરા પછીનો ચોખ્ખો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. સૂત્રમાં કિંમતો મૂકવા માટેની 4 લીટી છોડી દઈએ. હવે વેચેલ માલની પડતર તો તમને જો વપરાયેલ કાચા માલની પડતર પચીસ લાખ આપેલી અને મજૂરી કીધીશ 2 લાખ એ ઉમેરી દઈએ એટલે કુલ 27 લાખ વેચેલ માલની પડતર થઈ. હવે કામગીરી ખર્ચામાં વહીવટી ખર્ચા પ્લસ વેચાણ ખર્ચા પ્લસ ઘસારો કારખાના ખર્ચ સહિત તો 1,75,000 રૂપિયા તમને વહીવટી ખર્ચ આપેલો. વેચાણ ખર્ચ આપેલો 75000 અને ઘસારા સહિત કારખાના ખર્ચા 50000 એટલે એનો ટોટલ 3 લાખ. ચાલો પત્રક બનાવીએ તો વેચાણ આપ્યું 39 લાખ પ્લસ બિન કામગીરી આવક એમાં રોકાણ પર મળેલ ડિવિડન્ડ 1 લાખ રૂપિયા ઉમેરીએ એટલે કુલ 40 લાખ રૂપિયા કુલ ઉપજ થઈ. એની અંદરથી ખર્ચાઓમાં વેચેલ માલની પડતર 27 લાખ કામગીરી ખર્ચા તો કામગીરી ખર્ચા આપણે ટોટલ કર્યા 3 લાખ નાણાકીય ખર્ચા એમાં લોનનું વ્યાજ આપેલું 60000 રૂપિયા અને બિન કામગીરી ખર્ચા એની અંદર અકસ્માતથી થયેલ નુકસાન 40000. ચાલો એનો ટોટલ કરીએ તો 27 ને 3 30 ને 1 31 લાખ બાદ કરીએ તો કેટલો જવાબ આવે 9 લાખ. તો કરવેરા પહેલાનો નફો 9 લાખ રૂપિયા. હવે આવકવેરાનો દર 30% કરવેરા તો 9 × 3 = 27 2,70,000 આવકવેરા બાદ કરો તો 6,30,000. 6,30,000 કરવેરા પછીનો ચોખ્ખો નફો. ચાલો સૂત્રમાં કિંમત મૂકીએ કરવેરા પછીનો નફો 6,30,000 ભાગ્યા વેચાણ 39 લાખ ગુણ્યા 100 630 ભાગ્યા 39 કરો કેટલા 16.15%. ઓકે, તો અહીંયા પ્રશ્ન નંબર 7 એમાં 5મા અને 6ઠા નંબરના પ્રશ્ન પૂર્ણ થયો. બંનેમાં એક સરખો ધ્યાનમાં લેવાનો
નફા નુકસાનના પત્રકની જેમ જ તમને કરવેરા પછીનો નફો ન આપેલો હોય તો શોધી કાઢવાનો અને ત્યારબાદ સૂત્રમાં કરવેરા પછીનો નફો મૂકી અને ચોખ્ખા વેચાણથી ભાગાકાર કરી અને ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધવાનો. ચાલો નેક્સ્ટ પ્રશ્નથી નવા વિડીયોની અંદર કામ કરશું. બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.